દેશની આઝાદીમાં આપણા પટેલ બાપુજીનો બહુ મોટો ફાળો છે. પટેલ બાપુજીએ ગાંધી, નહેરુ આ બધાએ ભેગા માંડીને દેશને અંગ્રેજોના ગુલામીમાંથી છોડાવીને આઝાદી અપાવી. પટેલ બાપુજી આઝાદ ભારતના પહેલા ગૃહપ્રધાન બન્યા. જૂનાગઢનો નવાબ પાકિસ્તાન સાથે મળવાના મનસૂબા પાળતો હતો, એને ભારતમાં મેળવ્યો. બીજો હૈદરાબાદનો નિઝામ પાકિસ્તાન સાથે મળી જવાની જીદ લઈને બેઠો હતો, એને હૈદરાબાદમાં સેના ઉતારીને હૈદરાબાદ એક્શન કરીને પહેલા બાપુજીએ ભારતમાં મેળવ્યો. ત્રીજો કાશ્મીરનો પ્રશ્ન, ત્યાં પણ ભારતીય સેના મોકલીને કાશ્મીરને બચાવી લીધું. એટલે ભારતની એકતા, યુનિટી રાખવામાં પટેલ બાપુજીનો સોનાનો ફાળો છે. એટલે આપણા ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે દુનિયામાં સૌથી ઊંચો પુત્રનો, સરદાર પટેલ બાપુજીનો ઊભો કરાયો છે. એક ગરીબ બીજુ પાપી પેટ, ભૂખ ન માર્યા અનુભવે, પેટ કરાવે કદી ભજન સહુને સંભળાવીએ, ગીત કદી ભજન સહુને સંભળાવીએ, તાલ નિલયમાં આવડતનો સ્વાદ જગને ચખાડીએ, જે આવડતનો સ્વાદ જગને ચખાડીએ, તાલ નિલયમાં બે પથ્થર વગાડીએ, ગીત કદી ભજન સહુને સંભળાવીએ. Thank you.
आपे करो मदद। पाँच रुपया आप ही करो मदद। थोड़ा खोराक थी दूर भूख नो दर्द। थोड़ा खोराक थी दूर भूख नो दर्द। मटाड़ी आदि करी ने भणावीए। मटाड़ी आदि करी ने भणावीए। तालनीले मां बे पत्थर वगाड़िए। गीत कदी भजन सबूने संभड़ावीए। बैठी रया गरीबी बैठी रया विघन। बैठी रया गरीबी बैठी रया विघन। बाड़े छे घटना बाड़े छे घटना ने संजोग रूपी अगन। समय ने सहारे जीवन चलावी। समय ने सहारे जीवन चलावी। ताल मिले मां ताल मिले मां ताल मिले मां बे पत्थर। અચ્છા આવી ગયો આપણું ઘર લ્યો એ હા જો આવી ગયો હાલો 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 આજે તો બહુ થાકી ગયા કમર રહી ગઈ મારી તો બસ બસ ભાઈ ઉભી રાખ અમે રિક્ષામાં આવ્યા છે બજારમાં નહીં 50-60 રૂપિયા લઈ લ્યો અરે ગોપાલભાઈ 50-60 રૂપિયા હું લેવા હતા તમારી પાસેથી આ લ્યો આ સામાન ખાલી કરો તમારી પાસેથી ન લેવાય પૈસા હું સાયકલ મૂકીને આવું છું તમે લોકો અંદર જાઓ અરે યાર બહુ ઠંડી હોય છે મચ્છરાય તે એટલા કરડે છે અરે હું ચાદર ખેંચો છો યાર અરે સુવા દો ને ખબર નહી બાપુ બાપુ છોકરી અહીંયા ક્યાંથી આવી છે બહુ દૂરથી
તમને જે દેખાય છે ના એના પાછળ થી એટલે દૂર થી હવે એને કેવું ફાવશે કે અરે ભાઈ જાણવું તો પડે ને આકાશમાંથી આવી કે જમીનમાંથી આવી આપણે જાણવું ના પડે ખરી વાત છે હા ભાઈ કાલે સવારે ઉઠીને કોઈ આપણને પૂછે તો આપણે શું જવાબ આપવો એ તો આ છોકરી કહેશે ને એ છોકરી ક્યાંથી આવી છે બોલ ને કેમ કઈ બોલતી નથી મારું કેક લાપો એ બેવડા એવી રીતે વાત કરાય કે છોકરી થી આ તો કેટલી નાની છે હા હા આપણે પણ વધી ગયા છીએ આ દેશના ગરીબોની જેમ એ છોકરી બોલ ને મારું એક લાપો આસ્તે શું કામ આટલું જોર જોર થી બોલો છો બેસો બેસો મારા બાપુને આવું બોલવું ગમતું નથી માણસે માણસની જેમ જ રહેવાનું હોય કોણ છે બાપુ શું નામ છે મારું નામ જ્યોતિ મારા બાપુ કોણ જ્યોતિ વલ્લભભાઈ પટેલ છે ને બાપુ બોલે છે આ છોકરી ગજબ છોકરી છે આ તો ખબર નહીં કોણ છે કોણ ચાલો 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 આ આપણા જેવી છે ઢોલકી જેમ આપણા નસીબ જાપડ ખાઈ ખાઈને ગરડા થઈ ગયા એમાં ઢોલકીનું ચામડું એ ફાટી ગયું છે તો સ્કૂલમાં ભણે છે તને કોણ ભણાવે છે કોણે શીખવાડ્યું તને બાપુએ મારા પટેલ બાપુએ હે આ છોકરી ગાંડી છે એમ પટેલ બાપુ ફોટામાંથી આવીને શીખવાડશે તને હા આવશે ને કેમ નહીં આવે મને પૂરી શ્રદ્ધા છે એ જરૂર આવશે હા હા આવશે તારા પટેલ બાપુએ આવશે હવે તું ભણ અરે આ તું શું કરે છે પગમાં ચીરા પડી ગયા છે બા હું તેલ લગાડી રહી છું હા બેટા તેલ તો લગાડવું જ પડશે બહુ રખડવાનું થાય છે ને તો સુઈ જા પટેલ બાપુએ કીધું છે મને કે સેવા જેવું બીજું કોઈ કામ નથી ઓહો બહુ સરસ વાત તું સુઈ જા મને મારું કામ કરવા દે મારી વાહની પટી અરે મજા આવી ગઈ ભાઈ એ છોડી અરે તું હજી ગઈ નથી કેવી રીતનો આવે છે હે કેમ રોઈ રહ્યા છો કોઈ મરી ગયું કે કાઈ પણ બબડે છે જા અંદર જા હે તું મને બોલો આળો કોણ રૂબાબ નહીં દેખાડતો સમજો આવી રીતે થોડી ચાલે મારા ઘરમાંથી કાઢી મૂકે એ આવાજ નીચે હે છોકરી આવી મોટી બે કાન પકડીને પટેલ બાપુની માફી માંગો એવું તમે શું કહ્યું કે કાન પકડીને માફી માંગું દારૂ પીનારા નશો કરનારા પટેલ બાપુને ગમતા નથી સાચી વાત કહે છે તમે એમને ભગવાન માનો છો ને હા તમે એમની સામે દારૂ પીઓ છો માફી માંગું બે કાન પકડીને માફી માંગો હા હું કાન પકડીને માફી માંગુ છું ચલો પટેલ બાપુને કહો કે તમે દારૂ પીવાનું છોડી દેશો હું દારૂ પીવાનું છોડી દઈશ મારી બા છે તું મારી બા એ બા મને માફ કર મારી ભૂલ થઈ ગઈ આવી વાતો આજ સુધી કોઈએ મને કીધી નથી આજથી દારૂ નહીં પીવું દારૂ પીવાનું બંધ તું મારી માં છે મારી બા છે આજથી દારૂ પીવાનું બંધ દારૂ કર્યો દારૂ છૂટી ગયો એ દારૂ બંધ ચાલો એ ઉભી રાખ ઉભી રાખ અહીંયા આપણે માંગીએ અહીંયા મળશે આપણને કંઈક ચલ જોઈએ હાલો હાલો અરે કોશિશ તો કરીએ
હા બોલો શું જોવે છે ભૂખ લાગી છે અમને બધાને હા સાહેબ અમે ગરીબ માણસો છીએ થોડું થોડું તો અમને ખાવા આપો ગરીબ છીએ એ કાઈ નથી જવાયાથી સાહેબ સાહેબ ગરીબ માણસ છીએ સાચું કહું છું અરે ગરીબ છે તો હું શું કરું 20 રૂપિયા નથી સાહેબ અરે જાવ આયાથી શું માગા માગ કરો છો આ ભિખારી જે માગા માગ નહીં કરો કોણ ભિખારી છે કોણ બોલ્યું ભિખારી મારા કાકાજીને હા અચ્છા અમે કઈ ભિખારી નથી કલાકાર છીએ વગાડો ગાયન સંભળાવો એમને ચલો જાઓ અમે કલાકાર છીએ અમે ભિખારી નહીં સમજતા ચલો 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 ગોપાલભાઈ અહીંયા આપણું કઈ નહીં ચાલો આપણે બીજી જગ્યા જઈએ તમે ચિંતા ના કરો આપણે બીજી દુકાને જોઈએ વાલી બેટી ક્યાંક ને ક્યાંક તો આપણને કોઈ કદરદાન મળી જ જશે અહીંયા કઈક થશે આ સારી જગ્યા છે અહીંયા માણસો ને કદર થશે આપણી હા એવું જ લાગે છે અહીંયા સ્પેસ અહીંયા આપણે જોઈએ ચલો સાચી વાત કહો છો તમે અહીંયા કઈક કોશિશ તો કરીએ તું તારું ભણવાનું ભણ ચોપડી લાવી છે ને એ ભાઈ ઉભી રાખો ઉભી રાખો અહીંયા જ ઉતરી જઈએ ચલો આવી જા બેટા જ્યોતિ ચલો આરામથી ચાલ લાવો હું પાથરું રવા દો તમે કરી નાખશે ચલો 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 આપણે આજ આજ ગીત જવું છે ને હા ને ઠીક છે ચલો બીજું લઈને આવું છું ચલો જલ્દી તૈયારી કરી લો મોટા માણસ થઈ જશું તમારી વાત સાચી નીકળે આપણને તો ફરવાનું જ હોય સાચી વાત અને આમ પણ આ શહેર તો કલાકાર ની કદર કરે જ છે બહુ સારા લોકો છે હું નિશાળ ગઈ જ નથી મને વાંચતા આવડે છે મારા બાપુએ શીખવાડ્યું તારા બાપુને ગોતી આવીશ તું જતી રહે ના ના હું રહીશ તમારી સાથે ત્રાસ નહીં આપું ક્યાં રહી છે તારા મામા બહુ દૂર પણ હું જવાની નથી અરે ઠીક છે દીકરા રડ નહીં
ના રડું પણ મને નિશાળ જવું બહુ ગમે છે. પટેલ બાપુના પૂતળાની સામે બેસીને રડું. વાહ, ક્યાં આગળ? બહુ દૂર, પણ મને મોકલતા નહીં. ઠીક છે ઠીક છે, પણ નિશાળે જવું તને ગમે છે? બહુ ગમે. છોકરાઓ પ્રાર્થના કરે, પાડા બોલે, પટેલ બાપુના વિશે જ્ઞાન મળે, મને બહુ ગમે. ભલે, ખબર નહીં મારા બા અને બાપુજી મને ક્યારે મળશે. એવું ના કહેતી બેટા, હું છું ને દીકરી, તો હવેથી મારા પાસે જ રહેજે. ભગવાને આપણે દીકરી આપી. જ્યોતિ, એ જ્યોતિ, દીકરી, ભૂખ લાગે છે કે શું? બા, ઊભા રહો ને. હા, એમને તો જો. હા, ઊભા રહો ને. ભલે ભલે હો. શું કરે છે દીકરા? ખબર નહીં આ શું કહે છે, પોતાની જ વિચારોમાં રહે છે. અરે તારું તો મગજ જ અલગ છે, એ શું કરે છે એનું એને જ ખબર. બાપુ, તમે પૂરી હમણાં ખાજો, સાંજે ભૂખ લાગે ચટણી ખાઈ લેજો, પાણી પણ આપીશ પીવા માટે. શું બોલે બાપુ, ફોટામાંથી બહાર આવીને ખાશે કે શું? હા ખાશે ને. તમે જ કહેતા હતા કે બાપુ ગરીબોની બહુ ફિકર કરે છે, તમે જ એમને ભગવાન માનતા હતા ને, તો ભગવાન પર વિશ્વાસ કરો તો બધું જ કામ થાય. બરાબર, તું હસો તમે, સમજાય છે કે? તારી વાત પણ સાચી જ છે બેટા. આ પણ આવી ગયા, ચાલો આની વાત બેસી જા. તો આપણે તો આપણું કામ કરીએ. આ બધું રાખી દીધું, તમે ચેક કરી લ્યો. આ જો, આ હું જોઈ લઉં છું, હા બરાબર છે ને. હા હા ભાઈ, ગોપાલભાઈ તમે ચલો. હા, બહુ દૂર જવાનું છે આપણે હજી. ઇતિહાસ આ આવી તમારી જ્યોતિ બરાબર વાગે ગાવા માટે. બહુ સરસ ગાય છે. શું થયું જમાદાર સાહેબ, કોઈ ઓળખાણ થઈ છોકરીની? શું કીધું સાહેબે? સાહેબ બોલ્યા કે છોકરીને સરનામું કહેતા આવડતું નથી, એટલે છોકરીનો ફોટો કાઢ્યો છે અને ફરિયાદ લખી છે, અને છોકરીને બાલ સુધાર ગૃહમાં મોકલવામાં આવશે. હા, ત્યાર પછી ઇન્ક્વાયરી થશે, ત્યાં સુધી તમે એને તમારી પાસે જ રાખજો. અને કોઈ આવશે તો જોઈશું. છોકરી ગરીબ ઘરની લાગે છે. જો તો કેટલી ઉદાસ દેખાય છે, અમે સંભાળી લેશો, તમે ચિંતા નહીં કરતા, સાહેબને કહી દેજો. હા હા, રહેશે ને આપણી સાથે? હા હા, આપણી સાથે જ રહેશે. આવી જાજો, આવી જા, આવી જાજો. તી બોલાવી લ્યો એને. મારી બેન, મારી દીકરી. હા, આપણે સંભાળશે, આપણે સંભાળશું. સાહેબને તો બહુ ગમી ગઈ આની અવાજ. સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. તમારો બહુ ઉપકાર. કેમ મોટા ભાઈ? હવે આપણી જ્યોતિ આપણા સાથે જ રહેશે. મને બહુ આનંદ થઈ ગયો. ચલો ચલો, હું જાઉં. અરે તું અહીંયા બેઠી છે બેટા? ફોટો અહીંયાથી. એ મારી બેનની યાદગીરી છે જ્યોતિ. અરે જવા દો એમને, શું છે તમારું? ચાલો ઘરમાં.
અરે અરે હાલો શું કરો છો આપણા પાસે નથી માફ કરજે બેટા તું ભણે છે કે તે કીધું તું ને ત્યારથી મેં દારૂ છોડી દીધી છે તું ભણ હા એ રમણીક કેટલું મોટું આવા છે તારું નીંદ મારી બગાડી જા તું સુઈ જા ના અંદર જઈને એ છોકરી તારે સુવાનું નહીં ચાલ સુઈ જા હા હું જાઉં છું હા કટ્ટી તમારી સાથે મને એટલો બધો ત્રાસ થાય છે તો પણ તમે ફોટામાંથી બહાર નથી આવતા કેટલી રાહ જોવાની તમારી કિટ્ટા મારી બાએ મને કહ્યું હતું અમે ના હોઈએ તો કઈ નહીં તારા મોટા પટેલ બાપુ છે ને એ તારી વાત સાંભળશે પણ તમે તો ફોટામાંથી બહાર જ નથી આવતા કેટલી રાહ જોવાની તમારી મારે નિશાળે જવું છે મારે ભણવું છે મારી દીકરી થઈને તું રડે છે તારે બહુ ભણવું છે દુનિયામાં નામ કરવું છે મોટું થવું છે પણ મને નિશાળ કોણ મોકલશે જેને ભણવું છે ને એના માટે આખું જગ નિશાળ જ છે જે તમને નિસર્ગ શીખવાડે છે તે કોઈ પણ નિશાળ શીખવાડી નહીં શકે તારા જેવી અસંખ્ય છોકરીઓ જેમને શિક્ષણની જરૂર છે અને ભણતર વિના ઉદ્ધાર નથી અને તારે જ બધાને બતાવવું પડશે જો જ્યોતિ તું ભણી ગણીને મોટી થઈશ સારી નોકરી શોધે તારા માટે ઘર અને બંગલો લે અને જો તું સ્વાર્થી થઈ જાય એવું ના થવું જોઈએ એને ભણેલા ના કહેવાય જે વ્યક્તિ પોતે ભણી ગણીને બીજાને શિક્ષણ આપે છે એ જ ખરો શિક્ષક કહેવાય સાવિત્રીબાઈ ફૂલેને જો ઘણા વર્ષો અગાઉ જ્યારે સ્ત્રીને ભણવાની પરવાનગી ન હોય તે જમાનામાં સાવિત્રીબાઈ ફૂલે તેમના પતિ જ્યોતિબા ફૂલે તેમને શિક્ષણ આપ્યું અને સાવિત્રીબાઈ ફૂલે એક પહેલી સ્ત્રી શિક્ષિકા બની જેમણે છોકરીઓ માટે નિશાળ બનાવી ઘણા લોકોએ વિરોધ કર્યો તેમના પર ગોબર નાખ્યું પથ્થરો માર્યા પણ તેઓ હાર્યા નહીં હિંમત રાખી આગળ વધ્યા તું પણ ડરીશ નહીં હિંમત રાખી આગળ વધ મારા આશીર્વાદ તારી સાથે છે તને જરૂર સફળતા મળશે મારા આશીર્વાદ છે તારી સાથે મારા આશીર્વાદ છે તારી સાથે મારા આશીર્વાદ છે તારી સાથે એ છોકરી ગાંડી થઈ ગઈ કે શું તને ઊંઘ નથી આવતી ચાલ આવીને સુઈ જા અહીંયા બા હું ભણીશ હા મારી દીકરી તું ભણેશ હા ચાલ હવે સુઈ જા હા આરામથી હવે ઉઠતી નહીં હા અરે જ્યોતિ બેટા મારા જો તારા માટે હું શું લાવ્યો તને ગમે છે ને અરે મારી દીકરી હવે થી તું સ્કૂલ માં જા યુનિફોર્મ કેટલું સરસ છે ને સારું કર્યું ઉભી રે મારી વાત સાંભળ મારે પણ નિશાળે જવું છે મારે પણ ભણવું છે નિશાળે હા આવી જા તું દાખલો લઈ લે પણ મને ભણવા દેશે હા કેમ નહીં
ચાલો આપણે અંદર જઈએ. આપણી જ્યોતિ તો હવે સ્કૂલે જવા લાગી છે અને સારું ભણી રહી છે, જરૂર આપણું નામ ઊંચું કરશે. હા તમે તો બરાબર સાચી વાત એકદમ સાચી વાત. કેતી આવી તું? કોણ છે તું? બોલ ના બેટા, તારું નામ બતાર. નામ બોલ ને, તારું શું નામ છે? જ્યોતિ. પિતાજી ગુજરી ગયા છે. બાપનું નામ બોલ. કેવી વાતો કરે છે સર? બાપનું નામ શું? બાપનું નામ બોલ. વલ્લભભાઈ પટેલ. હા, વલ્લભભાઈ પટેલ. વલ્લભભાઈ પટેલ તારા બાપ છે? હા, એ આખી દુનિયાના બાપ છે, મારા પણ અને તમારા પણ. છોકરી બહુ અડિયલ છે સાહેબ, ભૂલથી આવી ગઈ છે, જ્યાં ત્યાં ઘૂસી જાય છે. ચાલ ચાલ. આવી ગઈ કેવી રીતના અંદર? માફ કરજો સાહેબ, નાદાન છોકરી છે, ગાંડી થઈ ગઈ છે. ચાલ ચાલ. પટેલ બાપુએ મને અહીંયા ભણવા મોકલી. ચાલ હવે નીકળ. હા સાહેબ, માફ કરજો મારી બેન, માફ કરજો. ચાલ બેટા, ચાલો આપણે શાળાએ જઈએ. ચાલો. એ માસ્ટર, એ માસ્ટર, બારક. કોણ છે તું? હો, કાશીપુર નો દાદા. તે મારી છોકરીને સ્કૂલમાં દાખલો ન આપ્યો, બે કાનપટ્ટી નીચે આપીશ ને તો તારી અકલ ઠેકાણે આવી જશે. કોણ તારી છોકરી? જ્યોતિ. કોણ જ્યોતિ? જ્યોતિ જે સવારે તારી સ્કૂલમાં આવી હતી એ. એ ચાલ 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 નીકળ. એ માસ્ટર, જા, હું મારી છોકરીને ભણાવીશ, હું જ્યોતિને ભણાવીશ. મારી છોકરી ભણશે, બહુ જ મોટી ઓફિસર બનશે. હા, જોયું તમે ગુરુજી, બધા હસ્યા મારા પર. કઈ વાંધો નહીં જ્યોતિ, સંકટ આવે છે પણ તું હિંમત હારીશ નહીં. દરેક સંકટ ઉપર વિજય મેળવી તું આગળ વધ. મને પણ સંકટ આવ્યા હતા પણ હું હિંમત નહોતો હાર્યો અને આગળ વધ્યો. તું મને વચન આપ કે તું ભણીશ અને ભણાવશે. હું વચન આપું છું. મારા આશીર્વાદ છે તારી સાથે, મારા આશીર્વાદ છે તારી સાથે. બહુ ડોર ડાયા થઈ ગયો છે તું. એ માસ્ટર ને ગાડો કેમ પાડી? આ સુધી કોઈ ગાડો આપે છે કે ગુરુજી ને? એ સાનો ગુરુજી છે? સાચા ગુરુજી તો પટેલ બાપુ છે. બાપુ તમે નાસ્તો કરી લેજો. હા, હું શું અંદર આવી શકું છું? અરે તમે આવો 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 બેન, આવો બેસો. ભલે. અરે જા જા પાણી લઈ આવ. નહીં નહીં, રહેવા દો. પટેલ બાપુ મારી વાત સાંભળે, મારી સાથે વાતો પણ કરે. એમણે કીધું વેદ વિજ્ઞાન ખૂબ ભણજે. બેન, આ છોકરી ગાંડી છે, ફોટામાંથી કોઈ બોલું ખરે? કેમ નહીં, એમાં એવું છે ને, જે મનમાં હોય તેવું જ દેખાય. એને જ કહેવાય શ્રદ્ધા. હનુમાનજીની શ્રદ્ધા હતી એટલે જ તો પથ્થર ઉપર રામનામ લખ્યું અને એ પથ્થરો પાણીમાં તરી ગયા. હું એક વિનંતી કરવા આવું છું. છોકરી બહુ હોશિયાર છે, બધાથી અલગ છે, હું એમને ભણાવીશ. પણ અમારી પાસે પૈસા નથી બેન. હું ખર્ચો કરીશ, તમને હાથ જોડું છું. તમે ના નહીં પાડતા? ના બેન, અમારી દીકરી અમે તમને નથી આપવાના. હા ઠીક છે, તો એમને સવારે લઈ જઈશ અને સાંજે મૂકી જઈશ, ત્યારે તો ચાલે ને? ચાલશે ને તમને? હો ભલે, હો સારું કહેવાય, ચાલશે. હા, મારે ભણવું છે. પટેલ બાપુએ પણ કહેતા હતા કે તું ખૂબ ભણજે. હા મારી દીકરી, હવે તો ભણીશ. ઠીક છે, જે પણ ખર્ચો છે ભણવાનો અમે આપીશું, પણ ધ્યાન રાખજો એનું.
હાલે ચોપડી, હાલે તારી ચોપડી. સારું ભણી. હવે એમની ઈચ્છા પૂરી થશે. ભગવાન સારું સારું કરશે. આલે અને અહીંયા બેસી જા. શિક્ષણ કાજે દેશ ન લાજે કોરામ
અર્થ ભાવ સમજીશ અજ્ઞાની માં જ્ઞાન ને હું જ્યોતિ પ્રગટાવીશ હું ભણીશ 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 અરે જ્યોતિ ઉપર બેસી જા બહુ સરસ તું આવી રીતે યાદ કરે છે તને ભણવામાં બહુ ઇન્ટરેસ્ટ છે ને હા પટેલ બાપુએ કીધું મહેનત કરી ખૂબ મન લગાડીને ભણજે મને પણ ભણવું ખૂબ ગમે છે તો શું કરીશ ભણીને ગરીબ બચ્ચાઓને ભણાવીશ રમણીક કાકા રામદેવ કાકા ગોપાલ કાકા એ બધા માટે કપડાં લઈશ તમારા અને તારા બા માટે પણ સાડી લઈશ અને પોતાના માટે તમારા આશીર્વાદ લઈશ કેટલા સારા વિચારો છે તારા તારા બા થાકી ગયા છે એ મારું કેટલું ધ્યાન રાખે છે એ મારી કાળજી પણ કરે છે પણ એ બધા બહુ દુઃખી રહે છે મને એ બધાઓને આનંદમાં જોવા છે હું ભણી જઈશ તો બધું કરીશ સારું સારું ચાલો આપણે અત્યારે ભણીએ વન ટુ થ્રી ફોર ફાઈવ એના નીચા તું લીખ હા સારી રીતે ભણજે હો બેટા ચાલ હવે આપણે જઈએ હજુ બોલો ને પટેલ બાપુ વિશે પટેલ બાપુ વિશે કેટલું પણ બોલું ને ઓછું જ ગણાશે પટેલ બાપુ એટલે દયાના સાગર પટેલ બાપુ પોતાના માટે નથી જીવ્યા પટેલ બાપુ ગરીબ લાચાર અને હિન્દુસ્તાનીઓ માટે જીવતા હતા પટેલ બાપુ બેરિસ્ટર હતા બેરિસ્ટર એટલે દીકરા બેરિસ્ટર એટલે વકીલ મોટા માણસ હશે બહુ ભણવું પડે બહુ ભણવાનું તો જ બેરિસ્ટર બનાય રાત દિવસ ભણવું પડે પટેલ બાપુ બહુ મહેનતથી બહુ કષ્ટ સહન કરીને રાત દિવસ ભણીને બેરિસ્ટર બન્યા હતા અન્યાયની વિરુદ્ધ તો લડવું જ જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રસિદ્ધ સ્વતંત્રતા સંગ્રામ અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી હતા એ સરદાર પટેલના ઉપનામથી પ્રસિદ્ધ હતા સરદાર પટેલ ભારતીય બેરિસ્ટર અને પ્રસિદ્ધ રાજનેતા હતા ભારતના સ્વાધીનતા સંગ્રામ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓમાંથી એક હતા વલ્લભભાઈનો જન્મ 31 ઓક્ટોબર 1857માં ગુજરાતના બોરસદ તહેસીલના કરમસદ નામના ગામમાં થયો હતો એમનો જન્મ લેવા પાટીદાર જાતિમાં એક સમૃદ્ધ જમીનદાર પરિવારમાં થયો હતો એમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું વલ્લભભાઈના પિતાએ 1857ના બળવામાં ભાગ લીધેલો અને તેઓ જેલમાં પણ ગયેલા તેઓ અહિંસાના વિશે મહાત્મા ગાંધીના મંતવ્યથી ખૂબ જ પ્રભાવિત હતા તે ગાંધીજીના સિદ્ધાંતોના પ્રખર અનુયાયી હતા તેમણે બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે અને ભારતીય જનતાની એકતાની જરૂરિયાતો પર ભાર મૂક્યો હતો તેમણે ભારતના રાજાઓના મનમાં દેશભક્તિની ભાવના જગાડી અને તેમના રાજ્યોને પણ ભારત સંઘમાં જોડી દીધા હતા વલ્લભભાઈ સહનશીલ હતા તેમની બગલમાં ઘૂમડું થયું હતું તેને દૂર કરવા તેની ઉપર ધગધગતો સળિયો દામી દીધો હતો અને પછી 15 ડિસેમ્બર 1950ના રોજ હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થતાં ભારતે એક અમૂલ્ય ભારત રત્ન ગુમાવ્યું સરદાર પટેલનું નામ હંમેશા મહાન કાર્ય અને અખંડ ભારતના નિર્માણ માટે યાદ રાખવામાં આવશે
પ્રણામ, તમને કોટી કોટી વંદન. લ્યો બેન આવી ગયા. ટીચર બેન, શું થયું? જાતો છો? જો બેટા શું કહે છે, જો આવી જા. સાંભળ. નમસ્તે મેડમ. નમસ્તે. 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 હવે જ્યોતિ બેટા, વનિતા બેન તને લેવા આવ્યા છે. હા, સારું ભણજે. હા, કોઈને તકલીફ નહીં આપતી. આ લે તારો ટિફિન, નાસ્તો કરજે, જમી લેજે. હા, ભૂલતી નહીં. હા. અરે અરે, જમવાનો ડબ્બો કેમ આપ્યો? તું જમાડી દેત ને. નહીં નહીં, એમને ભૂખ લાગે ના. અરે, તમે પણ કમાલ કરો છો. આજ પછી એમને જમવાનો ડબ્બો આપવાનો નથી. આ મારા પાસે જમી લેશે, ઠીક છે ને? જોયું, મેં કીધું તું ને, કોઈ મારું સાંભળતા જ નથી. છોકરી કેવી છે, ભણવામાં હોશિયાર અને વાતોમાં પણ ચતુર છે. ચતુર એટલી નથી, પટેલ પટેલ કરે છે આખો દિવસ, અને ભણવામાં તો બિલકુલ ધ્યાન જ નથી. મારું અઘરું ધ્યાન છે એના ઉપર, તમે જરાય ચિંતા નહીં કરતા. તેજસ્વીની છે, હોશિયાર છે, અને એકવાર એને શીખવાડું ને તો બીજી વાર એમને ભણાવવાની જરૂર જ નથી પડતી. અને રહી વાત જમવાની, તો એમને હું જમાડીશ. આ અમની વચ્ચેની વાત છે. હા બેન. તું ચૂપ રહે. હા, મને બોલવા દો. અરે રેવા દો, હવે મેડમ ને સંભાળવા દો. તું ક્યારે તમે પટર પટર કરી રહ્યા છો? અંગૂઠા છાપ મેડમ ને સમજાવો છો? તું મૂંગો બોલે ને, તું અંગૂઠો છાપછો તો તું શું છે? અરે બેન ને હવે જવા દો, મોડું થતું હશે. બેન ના પૈસા ઉડાડો છો, ખાલી બેન નો સમય બગાડો છો તમે. બેન, તમે ખોટું ના લગાડતા આ લોકનું. જો આ ટકલો કેટલો ગુસ્સો કરે છે. હા બરાબર, ચાલો 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 બધા જઈએ. હાલો, રિક્ષા માં બેસી જાઓ હવે. કોણ છે આ છોકરી ને ક્યાંથી આવી છે? અને આ ભણીને હું કરવાની? કપડા વાસણ જ માંજવાની ને? તું શું કામ એના પર પૈસા અને ટાઈમ બરબાદ કરી રહી છે? વર્ષા સાંભળે છે કે નહીં? દત્તક લીધી છે કે શું? આ થઈ ગયું ને, હવે તારું બીજું ભણવાનું. તારું પૂરું નામ? જ્યોતિ વલ્લભભાઈ પટેલ. સરસ. દેશ? હિન્દુસ્તાન. Thank you.
આપણે મળીને આને ભણાવશું અને હું પણ 100-200 રૂપિયા કમાવું છું. આ આપણી જ દીકરી છે. આપણે બધા મળીને આને ભણાવશું. હું પણ મદદ કરીશ. આપણે ભણાવશું આ છોકરીને. આપણે બધા મળીને એમને ભણાવશું. હા, આને ભણાવશું તો આપણને પણ થોડું પુણ્ય મળશે. Oh,
સરદાર પટેલ ને લાલ બહાદુર બાપુ ગાંધી છે દેશનો સરદાર પટેલ ને લાલ બહાદુર બાપુ ગાંધી છે દેશનો સૌના સત્ય ને વિચારીને સૌના સત્ય ને વિચારીને અર્થ ભાવને સારીને પચાવીને પ્રેરણા લઈને સાચી તું આપણી સૌની ચિંતામાં ન રાખ તું મનમાં ધ્યાન રાખીને આપણી સૌની ચિંતામાં ન રાખ આપણી સૌની ચિંતામાં ન રાખ તું સારું દીકરી તું ગ્રેજ્યુએટ થઈ ગઈ ને આજે સાવિત્રીબાઈ રમાબાઈ કસ્તુરબા અને અરુણાજી એ બધાને તારા પર અભિમાન થતું હશે હવે દીકરી ભણી ગણીને જ્ઞાનથી સમૃદ્ધ થઈ ગઈ તો એના ચહેરા પર એક અલગ જ તેજ પ્રગટ થાય છે જે એને સ્વાભિમાન આપે છે બાપુજી મને આશીર્વાદ જોઈએ છે મારા આશીર્વાદ છે તારા તે ચાર અભણ મા બાપને ધન્ય છે તેમની ખરી મહેનત છે હા તારાબા ગોપાલ રામદેવ રમેશ કાકા એ બધાએ મને કષ્ટ કરીને ભણાવી છે તમે જ બતાવો એમ જ હું કરીશ અને વર્ષા મેમે ઘણું શીખવાડ્યું છે પણ મનમાં હજી બેચેની છે ને હા કારણ હું સમજાતું નથી જો વિચાર કર બે મિનિટ આંખો બંધ કરીને વિચાર કર તો તને સમજાશે કે સમાજના માટે તારી શું ફરજ છે જ્યોતિ જીવવાના બે પ્રકાર છે
રચનાબેન, ચાલો ભણવા. બેન, ગામડામાં નિશાળ નામ માત્રની છે, 4 માઇલ દૂર ચાલીને જવું પડે. હું એ 8માં સુધી ભણી છું, પછી છોકરાઓ છેડતી કરવા માંડ્યા. મને કે રાણી ચલ સિનેમા જોવા, નિશાળે જવાનું છોડી દીધું. મેં 80% માર્ક આવ્યા હતા, મને ડોક્ટર થવું હતું, પણ મને શહેરમાં કોણ મોકલે ભણવા? બાપ મારો દારૂબાજ અને મા ખેતરમાં મજૂરી કરે. ખૂબ રડી, હું ભણી ના શકી. હવે નર્સનું કામ કરું છું. ભણતર ગરીબો માટે નથી, પૈસા જોઈએ. હોશિયારી ગઈ ચૂલામાં, પછી તો લગ્ન થયા, 2 દીકરી ને 1 દીકરો છે. વર મારો રિક્ષા ચલાવે, આ છોકરાઓ પણ મારી જેમ જ મોટા થશે. શિક્ષણ તો સમ્રાટોનું રાજ્ય છે, આપણે તો જન્મસિદ્ધ ગરીબ છીએ. મંત્રી લોકો કોલેજ બનાવે અને આપણે જીવનભર ગરીબ રહ્યા. અને તમે જાણો છો બેન, મોટા છોકરાને એન્જિનિયર બનાવવા માટે મેં 5 લાખનો ખર્ચો કર્યો, મારું ઘર વેચ્યું. બીજા છોકરા માટે હવે શું કરીએ? બેન, શિક્ષણ તો વ્યાપાર થઈ ગયો છે, પૈસા લગાડો અને છોકરા ભણાવો, બસ. ગરીબોના હોશિયાર છોકરાઓ ચોકીદાર બનીને રહે છે અને અમીરોના છોકરાઓ ડોક્ટર એન્જિનિયર. આવામાં અમે લોકો શું કરીએ? અમે તો અમારા છોકરાઓને ભણાવવા માંગીએ છીએ, પણ આગળ કઈ થતું જ નથી. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, પણ બોલશે કોણ? અરે, આવા આકરા સમયમાં તો હવે અંધાધૂન થઈ ગયું છે, અને આવા સમયમાં હવે ગરીબોના છોકરા ભણશે કેવી રીતે? હવે તમે જ કહો બેન, શું થવાનું છે? કઈ સમજ નથી પડતી. શું થશે કોણ જાણે. હાલો, જલ્દી, કેટલું મોડું કરે છે. નિશાળે જાય છે આ છોકરીઓ? અરે, નિશાળે જઈને શું કરશે? મારી સાથે આવશે, વાસણ ઘસશે તો 2 પૈસા તો મળશે. ના, એ ભણશે તો પોતાના પગ પર ઊભી રહેશે અને સારી નોકરી મળશે. એમ નોકરી કરીને કરશે શું? અમારામાં તો છોકરાઓ 8 ચોપડા ભણીને ઉઠી જાય છે, પછી ચોકીદારી કરે છે, નહીં તો રિક્ષા ચલાવે છે. એટલું ભણશે તો એમની સાથે લગ્ન કોણ કરશે? ચાલો ચાલો, મોડું થાય છે આપણે. અરે, પણ જ્યોતિ દીકરી, બહુ દુખી દેખાય છે તું. કારણ પરિસ્થિતિ જ એવી છે. તારા માટે કંઈ જગરું નથી. સાચું છે, પણ મને જેવું ભણવું હતું ને એવું મારાથી ના ભણાયું. પણ મારા બા બાપુજીના ઉપકાર હું BA કરી શકી, અને મેડમની મહેનત. અને તારી જ મહેનત. જ્યાં સુધી માણસ ઈચ્છા નહીં કરે ત્યાં સુધી કંઈ જ નહીં થાય. માણસની મહેનત અને તડપ એક કઠિન પરિસ્થિતિનો સામનો કરી એમાંથી રસ્તો શોધી કાઢે છે. માણસ સખત મહેનત, પરિશ્રમ કરી યશ અને ફળ પ્રાપ્ત કરે છે. આનાથી તે શું અનુભવ લીધો? ભયાનક.
બહુ ભયાનક અનુભવ લીધો મેં. ગરીબ, મજદૂર, શ્રમજીવી બાળકો માટે ભણતરના દરવાજા બંધ છે. મારા જેવા લાખો કરોડો વિદ્યાર્થીઓ ભણતરથી બહુ દૂર છે. એને જ શૈક્ષણિક વિષમતા કહેવાય, જે ઘણા વર્ષોથી આ શૈક્ષણિક વિષમતા ચાલી આવી છે. જ્યાં સુધી આ શૈક્ષણિક વિષમતા સમાજમાંથી દૂર નહીં થાય, ત્યાં સુધી કાંઈ જ નહીં થાય અને દેશ સક્ષમ અને બળવાન નહીં થાય. સમાજમાં કોઈ પણ છોકરા છોકરીઓ ભણતા નથી. બધાને ભણાવવાના અને સુશિક્ષિત કરવા એ દેશનું કર્તવ્ય છે. શૈક્ષણિકતા એ જ સરકારનું પ્રથમ કર્તવ્ય હોય છે. જ્યાં સુધી દેશમાંથી જાતિ પાતિ ધર્મ અમીર ગરીબ એ બધા ભેદભાવ દૂર નહીં થાય, ત્યાં સુધી દેશ એક નહીં થાય. એકતા એટલે યુનિટી, યુનિટી એટલે દેશની તાકાત. ઇતિહાસ બતાવે છે કે એકતા ના હોય તો બધા જ ભારતીયો એકબીજાથી લડતા હોય છે તો દુશ્મનો ફાવી જાય છે. આ દેશ 700 વર્ષ મુસલમાનોનો અને 150 વર્ષ અંગ્રેજોનો ગુલામ રહ્યો. હવે આઝાદી ટકાવી રાખવી હોય તો આપણે બધા ભારતીયોએ એક થવું પડશે. આ મારો સંદેશ તને અને લોકોને પહોંચાડવાની જરૂર છે અને એ વાત પર તું વિચાર કર. આ તબલું ખરાબ થઈ ગયું છે હવે. કઈ નહીં થયું આનું. કોલેજની પરીક્ષા પાસ કરવી એ કોઈ નાની વાત નથી. અરે આ તો ગજબ થઈ ગયું. આપણી દીકરી ભણી ગણીને ગ્રેજ્યુએટ થઈ ગઈ અને અંગ્રેજીમાં ફટાફટ વાતો પણ કરે છે. જ્યોતિ શું છે તારા મનમાં? આ ચારેય જણા તારા પાલક છે. હું પણ છું. હા હા તમે પણ છો. હા 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 હા. તું એમની ધર્મકન્યા. તારા ભલા માટે એમને રાત દિવસ મહેનત કરીને કષ્ટ કરીને તને મોટી કરી છે. એમને દુનિયાથી ટક્કર લઈને તને ભણાવી છે. હા બેટી, અમે તો બહુ જ ખુશ છે કે આજે તું પાસ થઈ ગઈ. અમે તો અંગૂઠા છાપ રહી ગયા. પણ આપણી દીકરી તો ભણી ગણીને ગ્રેજ્યુએટ થઈ ગઈ. પટેલ બાપુની દીકરી ગ્રેજ્યુએટ થઈ ગઈ. દીકરી હવે તું મોટી નોકરી પકડી લે. ના રમેશ કાકા ના. જ્યોતિ બા શું બોલે છે? જુઓ સામે. શું છે? કઈ દેખાતો નથી. શું દેખાય? શું છે? મને પટેલ બાપુ કહી રહ્યા છે, મેં જે એમને વચન આપ્યું હતું ને એ મને યાદ દેવડાવી રહ્યા છે. બા, પટેલ બાપુ બહુ હોશિયાર હતા ને, જો એ ચાહત તો અંગ્રેજોની ગુલામી કરી પૈસા મેળવી શકતા હતા. પણ ના, એમણે દેશ સેવા કરવાનું વ્રત લીધું હતું અને એની પાછળ જ આખું જીવન ખર્ચી નાખ્યું. આપણે પણ એમનાથી કંઈ શીખવું જોઈએ. સાચી વાત. જો એક ટક્કો પણ એમના આચરણને અનુસરીશું ને તો આપણું જીવન સફળ થશે. તારી વાત સાચી છે બેટા, પણ તું હવે શું કરવાની છે? એ ભણેલી છે પણ આપણી ખોપડીમાં વાત નથી ઉતરતી. હા, એ જે કંઈ પણ બોલે છે મોટા લોકોની જેમ જ બોલે છે. પણ દીકરી, તું જે કંઈ પણ કંઈક કરીશ અમે તારી સાથે જ છીએ. સાથે જ છે. જ્યોતિ, તે શું સંકલ્પ કર્યો છે? હું આ પવિત્ર ભૂમિ પર ઊભી રહીને સંકલ્પ કરું છું, હું જે ભણી છું ને એ ગરજુ છોકરા છોકરીઓને ભણાવીશ
અને એકતા એ જ તાકાત છે બા, એકતા એ જ તાકાત છે. એ ચમત્કાર મારા બાપુજી વલ્લભભાઈ પટેલે સર્જ્યો હતો. યુનિટી ઇઝ સ્ટ્રેન્થ અને હકતક એટલે જ તાકાત. હું એ ભારતીયોને સમજાવવા માંગુ છું. આજથી હજારો વર્ષ પહેલા ઇતિહાસ જોશો ને મેડમ, તો ખબર પડશે કે આપણે શું ગુમાવ્યું છે. અખંડ ભારતના કેટલા ટુકડા થઈ ગયા. પર પટેલ બાપુનો આ સંદેશો હું ભારતીયોના દિલમાં પહોંચાડીશ. અને મારું સપનું છે કે હું દેશ સેવા કરીશ. અમે તમારા સાથે જ છે બેટા. હું વચન આપું છું કે હું દેશ સેવા કરીશ. ધન્ય છે આપણી દીકરી. જોયું ને કેટલા સરસ વિચાર છે એમના. દીકરી, જ્યોતિ દીકરી. હા માં. તો દિવસ રાત ભણ્યા જ કરશે કે શું? થાકી ગઈ હશે. ચાલ થોડુંક આરામ કરી લે. બા, તું આટલી ઉંમરમાં આટલું બધું વિચારે છે. તારો ઉપકાર છે બા, તારો ઉપકાર. રહેવા દે. જો જો કેવી વાતો કરે છે. તારા લીધે તો અમારે જીવતરને કોઈક અર્થ બન્યું છે. નહીં તો અમારું જીવતર આમ ને આમ જ એક વાગે ને વળી જાય. ના, એવું નહીં વિચારો. હવે અમને જીવતા આવડી ગયું છે અને અમારી ઉંમર પણ થઈ ગઈ છે. સમાજમાં પ્રગતિ કરી રહેલા ખૂબ જ લોકોને શિક્ષણની બહુ જ જરૂરત છે. આના લીધે આ મીટિંગ આપણે અહીંયા બોલાવી છે. એના જ લીધે આપણે અહીંયા ખૂબ જ મહત્વના સ્ટેપ લીધેલા છે. તેમાં બધા અગત્યોના વિષયોને સફળતા મળી છે. આજે આપણી સાથે મંત્રી મહોદય હિંમતભાઈ સોલંકી આપણી વચ્ચે આવેલા છે. હવે આપણે એમને સાંભળશું. નમસ્તે મિત્રો, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. મંચ ઉપર ઉપસ્થિત ભાઈઓ અને બહેનો અને મારા પત્રકાર મિત્રો વાલા, અમારી સરકારે દેશના વિકાસ માટે ઘણા કામો કર્યા છે અને તેમાં કેટલાક પુરાવા બાળકોને ભણાવવા માટે નવી સ્કૂલો ચાલુ કરવામાં આવી છે. શાળાઓમાં જાત જાતના સુધારાઓ કરવામાં આવ્યા છે અને બધા માટે સરકારે કરોડો રૂપિયાની જાહેરાત ફાળવવામાં આવી છે અને બાળકોને પેટ ભરીને સારી કક્ષાનો નાસ્તો મળે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નાના બાળકો માટે નાસ્તો માટે સરકારે સારા ફંડ વાળો નાસ્તો કરે એના માટે સરકારે સારા માણસો નિમણૂક કરવામાં આવ્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર. માફ કરજો સાહેબ, પણ તમે કયા નિશાળોની વાત કરો છો? એ છોકરી ગાંડી છે તું? શાંતિ રાખો ભાઈ. શિક્ષણ મંત્રીના સભામાં આવું અભદ્ર બોલો છો, તમને શોભે છે? મંત્રી સાહેબની સામે બોલે છે? તમને લોકોને તો અમે જ ચૂંટાઈને લાયા છે ને સાહેબ. મારે તમને કશું પૂછવું છે. બોલો. હા બોલો. સર, સરકારી સ્કૂલોની હાલત બહુ ખરાબ છે. અમને ખબર છે. હા, અંગ્રેજી સ્કૂલોમાં પ્રાઇવેટ સ્કૂલ, પ્રાઇવેટ રૂમ, એસી રૂમ, પ્લેગ્રાઉન્ડ એની બધાની સ્પર્ધા ચાલી રહી છે. સરકારી સ્કૂલોમાં સરખા બાકડા બી નથી. ટીચિંગ સ્ટાફ બી બરોબર નથી. 10-10 મિલ સુધી સ્કૂલ દૂર હોય છે, એ પણ 8 ધોરણ સુધી. આવી રીતે ગરીબોની સ્પર્ધા કેવી રીતે થશે? બેન, તમારી વાત સાચી છે, પણ એના માટે અમને થોડોક સમય આપો. એના માટે ટાઈમ જ નથી. રાજકારણીઓ અમારી વાત સાંભળવા જ નથી માંગતા. અંગ્રેજી સ્કૂલોમાં ભણે છે, ઉચ્ચ શિક્ષણ માટે લોન કાઢે છે, એટલે ગરીબના છોકરાઓ વધારે ભણી શકતા નથી અને એ ગરીબ જ રહે છે. પૈસાવાળાના છોકરાઓ ભણીને સાહેબ બને છે અને ગરીબના ચપરાસી. તો સામાજિક, રાજકીય, આર્થિક સંસ્કૃતિ પર વિશ્વાસ કેવી રીતે થાય?
સર, અંગ્રેજી સ્કૂલોમાં લોન નીકળે છે એટલે એ લોકો ભણી શકે છે. ગરીબના છોકરાઓ ગરીબ જ રહેવાના એટલે પૈસાવાળાના છોકરાઓ સાહેબ બને છે અને ગરીબના છોકરાઓ ચપરાસી બને છે. તો રાજકીય અને આર્થિક વિકાસ કેવી રીતે થશે? આપણી જ્યોતિ તો બહુ હોશિયાર થઈ ગઈ છે. જ્યોતિ શું વિચારી રહી છે? ઘણું બધું. તમે જોયું હું કેવી રીતે મોટી થઈ છું, મારા મા બાપ કોણ છે મને નથી ખબર, પણ આજે હું એમને કન્યા મળી. પાંચ અબણ ગરીબ પાલનહાર. તો હવે નોકરી કરશે તું? એના માટે તૈયારી કરી? તમારા લીધે અને પાંચ ગરીબ પાલકોના લીધે. ગરીબ પાલક? તારા જેવી ગુણી છોકરી જેના ઘરે હોય એ પાલક ગરીબ ક્યાંથી હોય? અને શ્રીમંત જેવા, તારો ભણતર છે, શિક્ષણ છે, તારા વિચારો છે, તો ત્યાં ગરીબી ક્યાં હોય? મેડમ, હજુ તો ઘણું બધું કરવાનું બાકી છે. મંત્રીજીની વચ્ચે બોલવા લાગી કે અમારે ત્યાં અહીંયા સ્કૂલ નથી સારી, શાળાઓ મ્યુનિસિપાલિટી ની એકદમ બકવાસ છે, આમ તેમ કઈ નું કઈ ઊંધું સીંધું બોલે છે. તમે કેવી વાત કરો છો? એમ કોઈ કેવી રીતના સભા ની અંદર ઘુસી જાય? હવે તમે આ બધું જવા દો અને તમે બધા જણા અંડરગ્રાઉન્ડ થઈ જાઓ. હું આ મામલો હવે પોતે જ જોઈ લઈશ. હવે મારે જ જોવું પડશે આ શું બલા છે. હવે મારે જ એનો કંઈક રસ્તો કરવો પડશે. પુરુષોત્તમ જેવા હજારો પાલક છે જે પોતાના હોશિયાર છોકરા છોકરીઓને ભણાવી શકે. બેટા આવ તો બેસ, અહીંયા બેસ. જ્યોતિ બેટા, તું ધીરજથી કામ કર, આપણે કોઈ ઝઘડા કંકાસ નથી જોતા. હું પણ જોઉં છું મારી દીકરીને કોણ હાથ લગાડે છે, હું એને તાપીને માર નાખીશ. અરે એ જ તો તકલીફ છે. પણ જ્યોતિ ખરું કહે છે, ગરીબો માટે શિક્ષણ નથી તો પછી શું ગભરાવાનું? બધા જામ પૂછડીઓ અંદર નાખીને ફર્યા કરશે તો કેમ ચાલશે? કોઈ કે અવાજ તો ઉઠાવવો જ જોઈએ ને. અરે આપણે બધા છીએ ને જ્યોતિબેન, અમે તમારી સાથે છીએ બસ. તમે બધા કેમ ડરો છો? હું સરદાર વલ્લભભાઈની દીકરી છું, હું ડરતી નથી. ડરું છું તો ફક્ત અસત્ય અને પાપથી. બરોબર. મારા બાપુજીએ મને કીધું તું કે સત્યની જીત થશે. તમે જે કઈ કીધું સાચું કીધું. આપણે હવે ડરીએ નહીં, મારી જ્યોતિ દીકરી. નમસ્તે. નમસ્તે. સર, તમારું શિક્ષણ વિશે શું કહેવું છે? બહુ સારું છે. આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ લઈને આખી દુનિયામાં નામ કરે, બહુ સારી વાત છે. કયા વિદ્યાર્થીઓ? આપણી નિશાળ અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ. એટલે સરકારી અને કોર્પોરેશનમાં ભણેલા છોકરાઓ? હોશિયાર વિદ્યાર્થીઓ. તો સરકારી સ્કૂલોમાં હોશિયાર વિદ્યાર્થી હોતા નથી? બધી સ્કૂલોનું નિયંત્રણ સરકાર પાસે જ હોય છે.
કે પછી એ પ્રાઇવેટ હોય કે કોર્પોરેશન, પણ સરકારી સ્કૂલોમાં અભ્યાસ ખાલી 8 ધોરણ સુધી જ છે. આ જ છોકરાઓ આગળ ચાલીને મોટી સ્કૂલોમાં ભણતા દેખાય છે ને, કોર્પોરેશનની સ્કૂલોમાં પણ દેખાય છે અને સરકારી સ્કૂલોમાં પણ દેખાય છે. સારું, એમ તો ત્યાંના વિદ્યાર્થીઓ દુનિયામાં નામ કમાવે છે. બધા ઠેકાણે એ જ નામ કમાય છે. ગરીબ પાલકોનું શું? રોટી, કપડાં, મકાન એમ શિક્ષણ પણ એ લોકોની જરૂરિયાત નથી. પૈસાવાળાનો જ અધિકાર છે, ગરીબ લોકો કરશે શું? પૈસાવાળાઓનો અધિકાર છે તો ગરીબ મજદૂરના છોકરાઓ ક્યાં જશે? એ લોકો શિક્ષણ માટે અંગ્રેજી સ્કૂલમાં કેવી રીતે જશે? ત્યાંની ફીસ વધારે હોય છે, એ લોકો ડોનેશન લે છે, જેને પરવડે એ જાય છે, બાકી બધા રખડી પડે છે. છોકરીઓ માટે શિક્ષણ મફત છે. શિક્ષણ વેપાર છે, બજાર છે. આ તમે આક્ષેપ કરો છો, કેમ સાચું નથી? મારી પાસે પુરાવા છે. સર, તમારો છોકરો કેનેડામાં છે ને, એ કોન્વેન્ટમાં ભણ્યો ને. તમારી છોકરી ચેન્નઈમાં અત્યારે એન્જિનિયરિંગનું કામ કરે છે, એવું કેમ? આ વાતનો આના જોડે શું સંબંધ છે? કેમ નહીં, જ્યારે સરકારી સ્કૂલો ઉત્તમ છે તો તમારા છોકરાઓ બહાર કેમ ભણે? જો છોકરી, હવે મારી બીજી મીટિંગ છે, તમે રજા લઈ શકો છો. સારું સર, નમસ્તે. નમસ્તે. બહુ બોલે છે, કંઈક વિચારવું પડશે. આવી જ શૈક્ષણિક વિષમતા ચાલુ રહી તો દેશ આગળ કેમ વધશે? થોડા ઘણા પૈસાવાળા અમીર લોકોના બચ્ચાઓ ભણીને આગળ વધી જાય અને સમાજના મોટા ભાગ એટલે ગરીબોના બચ્ચા અભણ રહી જાય કે બરાબર ભણી શકતા નથી, તો આગળ જઈને દેશનું ભવિષ્ય શું થશે? આ સામાજિક ક્રાંતિ આવવી જ જોઈએ. બધા બાળકોને સારું ભણતર મળે એ મૂળભૂત અધિકાર છે. એ જ તો વિચાર છે આપણા પટેલ બાપુજીનો, કે ગમે તે થાય પણ શૈક્ષણિક સામાજિક ક્રાંતિ થવી જોઈએ, જેથી આ વિષમતા નષ્ટ થાય. મંદિરના
શીખ લઈશ હું હાર ન માનું જીત લઈશ હું સંઘર્ષ માંથી શીખ લઈશ હું હાર ન માનું જીત લઈશ હું ગામે ગામે ગલી સમાજે શિક્ષણ કાજે દેશ ન લાજે શિક્ષણ કાજે દેશ ન લાજે अक्षर अक्षर बनता शब्द न अर्थ भाव समझिश अज्ञानी मा ज्ञान ने हूँ ज्योति प्रगटाविश हूँ भणिश 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 बापूजी આ તો ખુશી છે, મને તારા પર અભિમાન છે. મે એવું તો શું કર્યું? તમારી આગળ હું કાઈ જ નથી. પ્રશ્ન એ નથી, પોતાના અસ્તિત્વ અને આત્મા સન્માનને ટકાવી રાખવાનો. તે તારા નવા વિચારોની જ્યોતિ દેખાડી પ્રજાને. આજે તે ભયાનક શૈક્ષણિક વિષમતાની દિવાલ ફોડીને બહુ અગત્યનું કામ કર્યું છે. એક વાત કહું તને, તું સચ્ચાઈની રાહ છોડતી નહીં, હંમેશા સચ્ચાઈની જ જીત થાય છે. હંમેશા તારી કોશિશ ચાલુ રાખ, પરિણામની ચિંતા નહીં કર, એ ભગવાન ઉપર છોડી દે. હું હંમેશા તારી સાથે જ છું. એ છોકરી બહુ હોશિયારી ચડી છે તને, અરે પકડી લો આને, આજે તો નહીં છોડીએ. છોડો હરે, હા આજે તો આને મારશું. બહુ મોટી મારે છે, બહુ ભણેલા છે. છોડો મને, હરી છે, હા છો તમે. અરે બોલ મારી છોકરી ને, એ ચાલ રે, હટ, નીકળ આઈ થી. હા આને નહીં છોડીએ, મારો ના છોડી દે. બે અરે બે તારું કામ આગળ કરતી રહેજે, કોઈને ભીખવાની જરૂર નથી, અનેચ લોકોને ભીખવાની જરૂર નથી, ભગવાન સારું કરશે. બાપુ જુઓ ને, માને માને જુઓ ને, માએ મારી માટે કેટલું બધું કર્યું, મને ભણાવી ગણાવી અને જીવનનો મતલબ સમજાવ્યો, એના માટે એના પ્રાણ પણ ગયા. બાપુ બાપુ હું લડીશ અને ગરજુ છોકરા છોકરીઓને શિક્ષણ આપીશ, જરૂર આપીશ માં. Ha ha ha!
હું ભણીશ અક્ષર અક્ષર બનતા શબ્દના અર્થ ભાવ સમજીશ અક્ષર અક્ષર બનતા શબ્દના અર્થ ભાવ સમજીશ અજ્ઞાની માં જ્ઞાનની હું જ્યોતિ પ્રગટાવીશ હું ભણીશ અર્થ ભાવ સમજીશ અજ્ઞાની માં જ્ઞાનની